नमस्कार विद्यार्थी मित्रों, आज आप प्रकरण त्रणनी अंदर जो प्राथमिक प्रवृत्तिओ जोता था एम पशुपालन प्रवृत्ति आया है। अगाउ अपने शिकार और संग्रह प्रवृत्ति जी लीधी है। अपने खबर है कि लास्ट में तमने कहूँ थूँ के मुजब के मानवी जयरे पोता जीवन पगथिया शुरुआत थी जीवन जीवन एम एने सौथी पहला शिकार खोराकनी शोध में निकलतो अने शिकार करतो अने ए शिकारनो संग्रह करतो। आवी आखी एक प्रवृत्ति एने करी। त्यार पछी एने धीमे धीमे केटलाक पशुओनो अने वनस्पतिने एनु एवुं ज्ञान थतुं गयुं। एमांथी केटलाक पशुओ एने हमेशा एने उपयोगी लाग्यां। ए खोराक माटे पण उपयोगी लाग्यां अने अन्य काम माटे पण उपयोगी लाग्यां। दाखला तरीके भार वहन माटे ने एना माटे अने एटला माटे एने एवा केटलाक पशुओनुं पालन कर्युं। मतलब के एने पशुओने पाळवानुं शुरू कर्युं। हवे दरेक प्रदेश प्रमाणे अलग अलग पालतू पशुओने पाळवानी शुरुआत थई गई। एमां खास करीने तमे जोईए तो गाय छे, भैंस छे, बळद छे, घोड़ा, आ मैदानी प्रदेश जे छे एमां पशुपालन आपणे खास करता रह्या छे। ए ज रीते कहेवाय के ठंडा प्रदेशो होय अथवा बर्फाच्छादित प्रदेश छे एमां रेनडियर એ અતિશય ઉપયોગી પ્રાણી છે એટલે એનું પશુપાલન એ લોકોએ ત્યાં શરૂઆત કરી દીધી। રણ પ્રદેશની અંદર ખાસ કરીને ઊંટ અને ઘેટા, બકરા આ બધા પ્રાણીઓની પાળવાની શરૂઆત કરી દીધી માનવીએ। અને પર્વતીય પ્રદેશોની અંદર ખાસ કરીને લામા અને યાક, મોટાભાગે આ બધા પ્રાણીઓ જે છે ભાર વહન માટે, ખેતીકામ માટે અને પશુ પેદાશો માટે ઉપયોગી છે। એટલે એ રીતે એમણે એ પશુઓનો ઉપયોગ ખાસ કર્યો કે ખાસ કરીને આ બધા પ્રાણીઓમાં એક તો એમને ભાર વહન માટે ઉપયોગી થાય, ત્યાર પછી ખેતીકામમાં ઉપયોગ થાય, કેટલાક ખોરાક માટે, એનું દૂધ મેળવવા માટે, આ બધા માટે થઈ અને એનો ઉપયોગ એમણે ધીમે ધીમે શરૂઆત કરી હતી। ખાસ કરીને પશુ પેદાશો એમાંથી મેળવતા હતા। બે પ્રકારના પ્રદેશોમાંથી આ રીતે એમણે અસ્થાયી પ્રકારનું પશુપાલન શરૂ કર્યું હતું, એમાં એક ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાંથી। હવે અસ્થાયી પશુપાલન એ ઋતુ પ્રમાણે પરિવર્તન થતું રહે છે। આપણે જોઈએ છીએ કે હવે ઓછું જોવા મળે છે, પણ પહેલાંના સમયની અંદર એવું જ હતું કે ગુજરાતમાં પણ અસ્થાયી પશુપાલન કચ્છમાંથી જોવા મળતું કે ઉનાળાનો સમય આવે એટલે શિયાળો પૂરો થાય અને ઉનાળાની શરૂઆત થાય એટલે કચ્છમાંથી લોકો ઘેટા બકરા ને આ બધું લઈ અને પશુપાલકો ગુજરાતમાં ચરોતરને એવા બધા વિસ્તારોની અંદર અથવા દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પશુપાલન માટે આવતા। અને ખાસ કરીને એ લોકો પશુપાલન પછી જ્યારે ચોમાસું શરૂ થાય એટલે વળી પાછા કચ્છમાં જતા, એટલે એ ઋતુ પરિવર્તન પ્રમાણે લોકો પશુપાલનનું સ્થળાંતર કરતા। ખાસ કરીને હિમાલયમાં શિયાળામાં ઊંચા ઢોળાઓ પરથી એ લોકો નીચે તળેટીમાં રહેવા આવી જાય અને ઉનાળો શરૂ થાય એટલે વળી પાછા એ જ પશુઓને લઈને પાછા ઊંચાણવાળા વિસ્તારોમાં રહેવા જતા રહે। એટલે એ રીતે છે, ટુંડર પ્રદેશમાં પણ પશુપાલકો શિયાળાની ઋતુમાં ઉત્તરમાં થી દક્ષિણમાં જતા રહે અને ઉનાળો શરૂ થાય એટલે વળી પાછા દક્ષિણમાંથી ઉત્તરમાં જાય। એટલે આમ અસ્થાયી પશુપાલન હતું કે સતત સ્થળાંતર થતું રહે, એ પશુઓને લઈ અને ઋતુ પ્રમાણે જુદી જગ્યાએ ફરતા હોય એટલે અને પશુચારણના જે વિસ્તારો હોય ત્યાં એ પશુચારણ કરે। અલ્પવસ્ત વરસાદ દ્વારા જે વિસ્તારો છે એમાં ખાસ કરીને ઘેટા બકરાને એનો એ લોકો ખાસ પાડે છે કે ત્યાં ઘાસનો અથવા વનસ્પતિનો અભાવ હોય, ઓછા ઘાસ બહુ ટૂંકું થતું હોય એવા પ્રદેશોની અંદર ઘેટા બકરા ચાલે, એટલે એવા પ્રકારના પ્રાણીઓને ખાસ ઉપયોગ કરતા। અને કેટલાક પશુપાલકો ઘેટા બકરા, ઊંટ, ગાય, બળદ, ઘોડા, ખચ્ચર વગેરે પ્રાણીઓનું જે પાલન કરતા એટલા માટે કરતા કે એમાંથી એમને દૂધ મળે, માંસ મળે, ઊન મળે, ચામડું મળે વગેરે પેદાશો મેળવવા માટે એ પશુઓનું પાલન કરતા અને પોતાનું જીવન નિર્વાહ કરતા, એના આધારે એનું જીવન નિર્વાહ થાય। આજે પણ ઘણા બધા પશુપાલકો છે, જોકે હવે વૈજ્ઞાનિક રીતે કરે છે, પણ આખું એનો જીવન નિર્વાહ ચાલે, આખું ઘરનું અર્થતંત્ર અથવા ઘરની આર્થિક સ્થિતિ એની પર નભતી હોય, પશુઓ પર નભતી હોય એ આજે પણ આપણે જોઈ શકીએ છીએ। આવા અસ્થાયી પશુપાલન માટેના વિશ્વના 7 પ્રદેશો નક્કી કરેલા છે। એવા 7 પ્રદેશોમાં પહેલો પ્રદેશ છે આર્કટિક પ્રદેશ, એટલે બરફાચ્છાદિત જે પ્રદેશ છે જેને આપણે ટુંડ્રા પ્રદેશ તરીકે ઓળખીએ છીએ, છેક ઉત્તર ધ્રુવ તરફ છે એવો આર્કટિક પ્રદેશ એક પશુપાલન માટે છે। યુરેશિયાનો સ્ટેપ પ્રદેશ, એટલે યુરેશિયા જે છે યુરોપ અને એશિયાની જે છે ખાસ કરીને સાયબેરિયાનો રણ પ્રદેશ ને બધો, અને સ્ટેપ પ્રકારનું એટલે
ચોક્કસ ઊંચાઈનું ઘાસ, બહુ નીચું પણ નહીં ને બહુ ઊંચું પણ નહીં, એ પ્રકારનું સ્ટેપ પ્રકારનું એક ઘાસ જે પ્રદેશમાં થાય છે એવા પ્રદેશોને આપણે સ્ટેપ પ્રદેશ યુરેશિયામાં આવેલા છે. ત્યાં પણ ખાસ કરીને પશુચારણ વિસ્તાર બહુ જ છે, એટલે ત્યાં પશુપાલન અસ્થાયી પશુપાલનનો એક પ્રદેશ છે. દક્ષિણ પશ્ચિમ એશિયા, એશિયાનો જે દક્ષિણ અને પશ્ચિમ વિસ્તાર છે, ખાસ કરીને જે આરબના રણ વિસ્તારો અને એ બધા વિસ્તારો જે છે, એ બધા વિસ્તારોની અંદર પણ કહેવાય કે તમે જોયું હશે કે આરબના ઊંટ ખાસ જોવા મળે, ડબલ કાંધવાળા, એ બધાનું પશુપાલન ત્યાં વધારે થાય, ઘેટા બકરા વધારે પાળવામાં આવે. ઘણી બધી ફિલ્મોની અંદર પણ તમે જોતા હશો કે એવા રણપ્રદેશોની અંદર ઘેટા બકરા અને ઊંટનું પશુપાલન થતું હોય. એક એ અસ્થાયી પશુપાલનનો એક ત્રીજો પ્રદેશ છે. સહરાનું રણ, એ પણ એક વેરાન પ્રદેશ છે, અને એવા વેરાન પ્રદેશમાં રણપ્રદેશના કિનારે કિનારે આ પ્રકારનું પશુપાલન થાય છે. અરબસ્તાનનો રણપ્રદેશ, મેં હમણાં કહ્યું એમ કે પશ્ચિમ દક્ષિણ એરિયાનો દક્ષિણ અને પશ્ચિમ વિસ્તાર, એમ પશ્ચિમ વિસ્તારમાં મોટું રણપ્રદેશ છે, એ રણપ્રદેશની અંદર પણ આ પ્રકારનું પશુપાલન થાય છે. આફ્રિકાના સવાના ઘાસના બીડ, આ પણ એક જેમ પેલું સ્ટેપના ઘાસના પ્રદેશો છે એમ આફ્રિકામાં સવાના ઘાસના પ્રદેશો છે, એની અંદર પણ અસ્થાયી પશુપાલન થતું જોવા મળે છે. એન્ડીઝ, એ પર્વતમાળા છે, એ પર્વતમાળા પર અને તેમજ એશિયાનો જે ઉચ્ચ પ્રદેશ, એટલે ઉચ્ચ પ્રદેશના જે વિસ્તારો છે એમાં કરે ખાસ કરીને દક્ષિણ ભારતનો દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ અને હિમાલયની અંદર જે પ્લેટો છે, ઉચ્ચ પ્રદેશનો વિસ્તાર છે તિબ્બત ને બધા, ત્યાં પણ અસ્થાયી પશુપાલનનો એક પ્રદેશ છે. આમ વિશ્વના 7 પ્રદેશો એ અસ્થાયી પશુપાલનના હતા. આપણે જોયું કે આ જે પશુપાલન હતું એ માનવીની પ્રાથમિક પ્રવૃત્તિની અંદર એને પશુઓની જરૂર છે, એને જ્ઞાન થયું, પશુઓ એના માટે ઉપયોગી છે, એને દૂધ આપે છે, માંસ આપે છે, ચામડું આપે છે, ઊન આપે છે, અને આ બધાથી દરેક ઋતુની અંદર એ પશુઓ સાથે રહી અને પોતાનું જીવન નિર્વાહ કરી શકે છે. આમ કરતાં કરતાં એ જ પશુઓમાં સમયાંતરે ક્યારેક પશુઓ મરી જતા હોય, ક્યારેક ખોરાકનો અભાવ હોય, કેટલાક પશુઓને કયા પ્રકારનો ખોરાક આપવો, આ બધા સંશોધનો થતા રહ્યા, અને એમ કરતાં કરતાં એક વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલનની શરૂઆત થઈ. એ જ પ્રાથમિક પ્રકારના જ પશુપાલનની અંદર તમે વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલનની શરૂઆત થઈ અને એ પ્રકારના પશુપાલનમાં મોટા પાયે પશુપાલન જ્યારે શરૂ થયું, જેને આપણે વ્યાપારિક પશુપાલન કહીએ છીએ. આ શોર્ટ નોટ ખાસ પૂછાતી હોય છે પરીક્ષામાં, લગભગ મોટાભાગના એકાદ વર્ષમાં, એક વર્ષને છોડીને બીજા વર્ષે પ્રશ્ન પૂછાયેલો છે, એટલે અવારનવાર આ પ્રશ્ન પૂછાયો છે કે વ્યાપારિક પશુપાલન એટલે શું. તો એના અગત્યના મુદ્દાઓ આપણે ખાસ આજે જોઈ લઈએ કે અસ્થાયી જે પશુપાલન છે એના કરતાં વ્યાપારિક પશુપાલન એકદમ વ્યવસ્થિત છે, વૈજ્ઞાનિક છે અને મૂડીપ્રધાન છે. કે ભાઈ એમાં નાણાકીય નાણું વધારે જોઈએ, પૈસા વધારે જોઈએ, વૈજ્ઞાનિક રીતે પશુઓનો ઉછેર કરવો પડે છે અને એકદમ વ્યવસ્થિત રીતે એને રાખવામાં આવે, એવા બધા પશુઓને વ્યવસ્થિત રીતે રાખવામાં આવે છે. આમાંથી જે આવક મળે છે એ એનો હેતુ છે. વ્યાપારિક પશુપાલનમાં સૌથી મોટો હેતુ એ છે કે પશુઓનું આ રીતે જતન કરવાનું અને એ જતન કરીને એમાંથી જે પણ પ્રાપ્ત થાય છે એના આધારે એને આવક મોટા પાયે મળવી જોઈએ. એમાં ખાસ કરીને ઘેટા છે, બકરા છે, ગાય છે, બળદ છે, મરઘા છે, બતક છે, ઘોડા છે વગેરે પશુઓને આપણે પાડીએ છીએ, અને એ બધા પશુઓમાંથી ખાસ કરીને દૂધ છે, માંસ, ચામડું, ઊન, ઈંડા વગેરે મોટા પ્રમાણમાં આપણે ઉત્પાદન મેળવીએ છીએ. આ પશુઓને આપણે વૈજ્ઞાનિક પ્રક્રિયાથી તૈયાર કરેલા હોય છે, એટલે એક વૈજ્ઞાનિક પ્રક્રિયાથી આપણે હાઇબ્રિડ જેમ વનસ્પતિમાં છે એ જ રીતે અહીંયા પણ કહેવાય કે હાઇબ્રિડ પ્રકારના ના આધારે વૈજ્ઞાનિક રીતે પશુઓને આપણે તૈયાર કરીએ છીએ. એ પ્રકારને દાખલા તરીકે ગાયમાં કેટલીક ગાયો વૈજ્ઞાનિક રીતે તૈયાર કરી હોય કે ઘણું બધું દૂધ આપે એમ, એટલે વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે એને ઉછેર કરીએ છીએ, મોટી કરીએ છીએ અને એમાંથી મોટા પ્રમાણમાં દૂધ પ્રાપ્ત કરીએ છીએ, અને બારે માસ દૂધ આપે એ પ્રકારના પદ્ધતિથી આપણે એનો ઉછેર કરીએ છીએ. પછી ખાસ કરીને કહેવાય કે માંસ ને બધું જે મેળવવામાં આવે વૈજ્ઞાનિક પદ્ધતિથી માંસ મેળવવામાં આવે, એને ડબ્બામાં સીલ કરવામાં આવે, એને ફ્રીઝ કરી અને પછી વિશ્વના બજારની અંદર એનો વેપાર થાય,
એટલે મોટા પાયે આવી રીતે માંસનું ઉત્પાદન કરીને ડબ્બાઓમાં સીલ કરી અને કહેવાય કે પછી એ માંસ ન બગડે એ રીતે 2 મહિના 3 મહિના 6 મહિના સુધી ચાલી શકે એ પ્રકારની સિસ્ટમથી વૈજ્ઞાનિક સિસ્ટમથી એને વિશ્વ વ્યાપારમાં આપણે મોકલીએ છીએ એટલે વિશ્વના બજારોમાં એની નિકાસ કરવામાં આવે છે એ પણ એક વ્યાપારિક પશુપાલનનો પદ્ધતિ છે પશુઓની ઉત્તમ ઓલાદ તૈયાર કરવી વૈજ્ઞાનિક રીતે સારા પશુઓ છે એને વધારે ને વધારે સારા બનાવવાના ઉત્તમ ઓલાદ ઊભી કરી મેં હમણાં જ કહ્યું એમ ગાયોમાં વધુ દૂધ આપતી ઉત્તમ ઓલાદની ગાયો આપણે પેદા કરીએ છીએ વૈજ્ઞાનિક રીતે કરીએ છીએ એટલે એ કરવી એવા પ્રાણીઓને પાળવા અને પછી એનું કહેવાય કે એની સારવાર પણ કરવી અને એની એ પ્રાણીઓને થતા જે રોગો છે એ રોગો માટે દવા અથવા પશુ ચિકિત્સક એટલે પશુ દવાખાનાઓ શરૂ કરી અને પ્રાણીઓની વારે વારે સારવાર કરાવી વારે વારે એની તપાસ કરાવવાની ટ્રીટમેન્ટ કરાવવાની એ અને એની જે પ્રોડક્ટ એમાંથી મળે એ માનવીને હાનિકારક ન રહે એ પ્રકારની એને વારે વારે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એ જ પ્રકારે એને ચોક્કસ પ્રકારના ખોરાક આપવામાં આવે છે મરઘા અને બતક છે એને વૈજ્ઞાનિક રીતે આપણે ઉછેરી અને મોટા પ્રમાણમાં પશુ આહાર કહેવાય કે ઈંડાનો પ્રાપ્ત કરીએ છીએ આહાર પશુઓને ઉત્તમ પ્રકારનો આહાર મળે ઉત્તમ પ્રકારનું ઘાસ મળે ઉત્તમ પ્રકારનું જે કહેવાય કે અન્ય જે પણ ખોરાક એને જરૂરી છે એ મળે એ આપણે ખાસ કરતા હોઈએ છીએ પશુઓની સારી રીતે સરભરા કરવી એને એવી રીતે રાખવા કે ખૂબ સારી રીતે એની સરભરા થાય એને પાણીની વ્યવસ્થા હોય એના માટે દવાઓની વ્યવસ્થા હોય આ બધી વ્યવસ્થા વ્યવસ્થિત કરીએ ખોરાકની વ્યવસ્થા બરાબર હોવી જોઈએ એ પણ એક વ્યાપારિક પશુપાલનમાં આવે છે અને દુનિયામાં આ પ્રકારના વ્યાપારિક પશુપાલન કરતા કેટલાક દેશો જે છે આજે પણ દુનિયામાં અવ્વલ નંબર છે એટલે આગળ છે એમાંનો એક દેશ છે ન્યૂઝીલેન્ડ છે ન્યૂઝીલેન્ડ એ વ્યાપારિક પશુપાલનમાં પ્રથમ નંબરે છે એ જ રીતે ઓસ્ટ્રેલિયા છે આર્જેન્ટિના છે યુએસએ છે ભારત પણ એમાં આવે છે ભારતમાં પણ વૈજ્ઞાનિક રીતે પશુપાલન વ્યાપારિક પશુપાલન મોટા પાયે ચાલે છે અને ડેનમાર્ક આ બધા દેશોમાં વ્યાપારિક પશુપાલન ખૂબ મોટા પ્રમાણમાં થાય છે ત્યાં આ પશુપાલનનો બે મુદ્દા છે ત્યાર પછી ત્રીજો મુદ્દો છે ખેતી ખેતીમાં જોઈએ ખેતી પણ એક પ્રાથમિક પ્રવૃત્તિમાં આવે છે એટલે એક તો શિકાર સંગ્રહ પશુપાલન અને ખેતી અહીંયા સુધી માનવી એ પર્યાવરણ સાથે સુમેળ ભર્યા સંબંધો એના હતા અને પર્યાવરણ સાથે એણે ખૂબ સરસ રીતે એનું જીવન જીવ્યો છે ખેતીની શરૂઆત એમ કહેવાય છે કે આશરે 12,000 વર્ષ પહેલાં થયેલી છે એટલે સૌ પ્રથમ ખેતીની શરૂઆત 12,000 વર્ષ પહેલાં થઈ એવું સંશોધન થયેલું છે આશરે છે એની પહેલાં પણ થઈ હશે પણ કહેવાનો મતલબ કે આ રીતે આપણે વ્યવસ્થિત ખેતીની શરૂઆત આપણે આજે કરી છે એમાં પશુઓનો ખાસ કરીને આપણે ઉપયોગ કર્યો છે ખેતીમાં સહાય તરીકે આ જ પશુઓને જે પાડી શકાય એવા પશુઓનો ઉપયોગ કર્યો છે આશરે 2-5 વર્ષ સુધી એક જમીનની અંદર આપણે પાક લઈએ અને પછી એ જમીનમાં પાકનું ઉત્પાદન ઓછું થાય એટલે એ સમયની અંદર પ્રાથમિક કક્ષાની પ્રવૃત્તિની અંદર એ જમીનને પડતી મૂકવાની બીજી જમીનમાં પાછું ખેતી કરવાની એટલે માણસ શું કરતો કે જંગલોને કાપીને પછી બીજી જમીનનો ઉપયોગ કરે અને આમ કહેવાય કે એ પ્રકારની જે ખેતી હતી એ પણ અસ્થાયી ખેતી હતી સ્થાયી ખેતી નથી અસ્થાયી ખેતી હતી જ્યાં જ્યાં કહેવાય કે પ્રાથમિક કક્ષાની અસ્થાયી ખેતીથી આપણે ખેતી કરતા હતા અનુકૂળ આબોહવા સિંચાઈની સુવિધા અને ફળદ્રુપ જમીન એ સ્થાયી ખેતી પદ્ધતિ માટે આપણે એનો વિકાસ કર્યો અને પરિણામે ગ્રામીણ વસાહતો ઊભી થઈ કહેવાનો મતલબ એ છે કે ત્યાર પછી આપણે શરૂઆતમાં અસ્થાયી ખેતી કરી માનવીએ અને જ્યાં જ્યાં સારી જમીનો હતી ત્યાં વાવેતર કર્યું પછી એમાંથી પાક કહેવાય કે ઓછો આવવા માંડ્યો એટલે બીજી જગ્યાએ જતો પછી એમ કરતાં કરતાં એણે સિંચાઈની સગવડો હોય અથવા પાણીની સગવડવાળા વિસ્તારોની અંદર કાયમી ખેતી અને વૈજ્ઞાનિક ખેતીની શરૂઆત કરી છે તો આજનો મુદ્દો આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને આ મુદ્દાને વારે વારે આ ખાસ કરીને પ્રાથમિક પ્રવૃત્તિને વારે વારે સાંભળજો અને જોજો અને એમાંથી કોઈ પણ પ્રશ્ન હોય તો ફોન કરીને મને પૂછજો અસ્તુ નમસ્કાર